હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. બસ દોસ્તો, આપણે જવાહર નવોદયની અંદર ખાસ કરીને 1-5 પ્રકરણ શીખ્યા. આજે આપણે નવા ટોપિક એટલે કે અપૂર્ણાંક વિશે સમજવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને જે લસા અને ગુસ્સાનો આપણો જે વિડીયો જોયો, એમાં લસા અને ગુસ્સા આધારિત જે વ્યવહારિક કોયડા છે એ વિડીયોના જે પ્રશ્નો છે ખાસ નવોદયમાં પૂછાય છે. તમે નમ્ર વિનંતી મારી કે એના વિડીયો આધારે બીજા આપણી ચોપડીમાં જે ઉદાહરણ હોય એને કરવા પ્રયત્ન કરજો. ને ખાસ જે ઘંટ વાળા છે, ગાડી વાળા છે, એટલે આવા દાખલા છે, પેટ્રોલની ટાંકી વાળા છે, આવા દાખલામાં જયારે મહત્તમ વધુ વધુ આવા શબ્દ વાપરવામાં આવે ત્યારે લસા લેવાના, ઓછામાં ઓછો સમય માંગતો હોય ત્યારે લસા લેવામાં આવે છે. તો આજે આપણે અપૂર્ણાંક ચેપ્ટરને સમજવા જઈ રહ્યા છે. અપૂર્ણાંક પૂર્ણ વત્તા આંક, જે આંક અપૂર્ણ છે એટલે પૂર્ણ નથી, જેને આપણે P/Q માં લખીએ છીએ, બરાબર. દાખલા તરીકે 5/9, તો આને આપણે અપૂર્ણાંક કહેવામાં આવે છે. કોઈ પણ સંખ્યા પૂર્ણ નથી એવી સંખ્યાને આપણે અપૂર્ણાંક કહીએ છીએ, બરાબર. અપૂર્ણાંકની અંદર ઉપર જે સંખ્યા એને અંશ કહેવાય અને નીચે જે સંખ્યા છે એને છેદ કહેવાય છે. બે વસ્તુ આપણે સમજી લઈએ. સૌ પ્રથમ ઉપલી સંખ્યા છે એને અંશ કહે છે, નીચલી સંખ્યાને છેદ કહે છે, આને અપૂર્ણાંક કહે છે. એનો મતલબ આ જે 5/9 છે, 9નો કેટલામો ભાગ લીધો તે 5મો. દાખલા તરીકે આપણે આકૃતિ દોરી તમને સમજાવીએ. આ એક આકૃતિને આપણે 4 ભાગ પાડ્યા, બરાબર. એમાંથી આપણે આ જે ભાગમાં આપણે કલર થી કોઈ રંગ કર્યો છે, તો એનો મતલબ કે જે કુલ ટોટલ કેટલા છે, 4. કેટલા ભાગમાં લીધો છે આપણે, એમાંથી એક ભાગ લીધો છે એટલે 1/4. આ શું કહેવાય છે, અપૂર્ણાંક કહેવાય છે. 1/4 અપૂર્ણાંક છે. આવી રીતે આપણે અપૂર્ણાંકને સમજતા હોય, બરાબર. ત્યાર પછી અહીંયા એક બીજું દાખલો જોઈએ. આ 12 ચોરસ છે, એમાંથી આપણે 12 ભાગમાંથી કેટલા ભાગ લીધા, તો કે 3 × 2 = 5, તો ઉપર આવે 5, નીચે આવશે 12. તો કે 12 ભાગમાંથી આપણે 5 ભાગ લીધા છે એ સમજવામાં આવી રહ્યું છે. તો આવી આકૃતિ દ્વારા આપણે અપૂર્ણાંક સમજીએ. ત્યાર પછી અપૂર્ણાંકની અંદર ખાસ સમજવાની વસ્તુ છે કે સમછેદી અપૂર્ણાંક એટલે શું, સમછેદી અપૂર્ણાંક એટલે શું, અને બીજી વાત એ આવે છે કે વિષમછેદી, વિષમછેદી. બસ દોસ્તો, આ સમજવા માટે એક જ વ્યાખ્યા છે, સમજી લે. જે અપૂર્ણાંકના, જે અપૂર્ણાંકના છેદ સરખા હોય, છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવામાં આવે છે. ખાસ નોંધી લઈએ તેવા, તો કે ભાઈ ઉદાહરણ આપણે જોઈએ. 5/9, 7/9, 11/9, 19/9, આ બધાની અંદર વાત કરવામાં આવે તો દરેક ઉપર છે એને શું કહેવાય છે, અંશ. નીચે છે એને શું કહેવાય, છેદ. તો જો અહીં બધી જગ્યાએ છેદ સરખા છે એટલે આવા અપૂર્ણાંકની જ્યારે જોડી હોય છે એવી જોડીને ખાસ સમછેદી અપૂર્ણાંક કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે વિષમછેદીની વાત કરી નાખીએ, તો કે જે અપૂર્ણાંકના, એની વ્યાખ્યા સમજીએ. અપૂર્ણાંકના છેદ સરખા ન હોય, સરખા ન હોય. મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા સરખા હોય શબ્દ છે, અહીંયા સરખા ન હોય એવા અપૂર્ણાંકને વિષમછેદી છે. એના ઉદાહરણ આપણે સમજીએ. 5/9, 7/6, 10/2, આ બધા યાદ જોઈએ છે. તો આ 3 અપૂર્ણાંક આપ્યા છે, એની અંદર જો છેદ બધામાં અલગ અલગ છે, બરાબર. એ પેલી અપૂર્ણાંક, પેલો જે અપૂર્ણાંક છે 5/9, એમાં 9 છેદ છે, અહીંયા 6 છે, અહીંયા 2 છે. તો આવી અપૂર્ણાંકની જોડી હોય છે એને શું કહેવાય છે, વિષમછેદી અપૂર્ણાંક કહે છે. ખાસ બાળકો તમે નોંધી લેજો, આ સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક, જેનો ઉપયોગ આપણે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી અને ચડતો ક્રમ ઉતરતો ક્રમ કરવામાં જાશું ત્યારે આના આપણે સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીનો ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાર પછી આપણે જોઈએ તો કે અપૂર્ણાંકના વ્યવહારિક રૂપે 3 ભાગ પડે છે એ આપણે સમજી લઈએ. વ્યવહારિક રીતે અપૂર્ણાંકના 3 ભાગ,
ગુણાકાર આપણે કહીએ છીએ, એક પ્રકાર છે એને આપણે કહીએ છીએ શુદ્ધ ગુણાંક. શું કહેવાય છે? શુદ્ધ અપૂર્ણાંક. બીજો અપૂર્ણાંક નામ છે અશુદ્ધ અપૂર્ણાંક. અને ત્રીજો અપૂર્ણાંક છે મિત્રો, એને કહેવાય છે મિશ્ર અપૂર્ણાંક. બરોબર, આ ત્રણેય વસ્તુ આપણે એકી સાથે સમજી લઈએ. શુદ્ધ અપૂર્ણાંક છે એને છેદાધિક અપૂર્ણાંક પણ કહેવાય છે. બીજી રીતે નામ લખવું હોય તો છેદાધિક અપૂર્ણાંક. તમારી નવોદયની ચોપડી હશે મિત્રો, એની અંદર ખાસ લખ્યું છે છેદાધિક અપૂર્ણાંક. અને બીજું નામ છે અંશાધિક અપૂર્ણાંક. અંશાધિક અપૂર્ણાંક મિત્રો, અપૂર્ણાંકના વ્યવહારિક રીતે આપણે જોઈએ તો ત્રણ પ્રકાર પડે છે. પહેલો પ્રકાર શુદ્ધ અપૂર્ણાંક, જે અપૂર્ણાંકના અંશના ન હોય, છેદ મોટો હોય, આવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અશુદ્ધમાં એનાથી ઉલટી બાબત, જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય. જોઈએ આપણે વ્યાખ્યા લખીએ અહીંયા, જે અપૂર્ણાંકના અંશ નાનો અને છેદ મોટો હોય એવા અપૂર્ણાંકને ઉપર અંશ નાનો છે, છેદ કેવો છે મોટો છે, એવા અપૂર્ણાંકને શું કહેવાય છે? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. અહીંયા આપણે એના ઉદાહરણ ઉપર જોઈએ છે. 5 ના છેદમાં 9, 7 ના છેદમાં 11, 4 ના છેદમાં 5. મિત્રો અહીંયા જોઈએ શું છે. અંશ કોને કહેવાય? ઉપર છે અંશ કહેવાય. અંશ કેવો છે? નાનો છે. છેદ કેવો છે? 9 કેવા છે? આ મોટા. તો અંશ નાનો, છેદ મોટો, આવા અપૂર્ણાંકને શુદ્ધ કહેવાય. અહીંયા પણ જોઈએ 7 ના છેદમાં 12, 7 નાના 11 છે મોટા છે, અહીંયા 4 ના છેદમાં 5, 4 નાના છે 5 મોટા છે. આવા અપૂર્ણાંક છે બધી જોડીને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અશુદ્ધ અપૂર્ણાંક અથવા અંશાધિક અપૂર્ણાંક એની વ્યાખ્યા એમ કે છે, જે અપૂર્ણાંકના અંશ મોટો હોય અને છેદ કેવો હોય? નાનો હોય. બરાબર, ખાસ મિત્રો જોઈએ, જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય, છેદ નાનો હોય. અંશ મોટો એટલે 9 ના છેદમાં 7 જોઈ લે, અંશ મોટો છે, છેદ નાનો છે. 11 ના છેદમાં 10, 125 ના છેદમાં 111. તો આપેલી ત્રણેય ઉદાહરણમાં જોઈએ છે, આ 9 કેવા છે? મોટા છે. અહીંયા 11 મોટા 125 મોટા. એનો મતલબ કે જે અપૂર્ણાંકની અંદર અંશ કેવો હોય? મોટો હોય છે, છેદ નાનો હોય છે, આવા અપૂર્ણાંકને એમ કહેવાય છે અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. ખાસ મિત્રો, શુદ્ધ અને અશુદ્ધની બે બાબત બીજી આપણે લઈએ કે જે અહીંયા આપણે સમજી લે કે શુદ્ધ અપૂર્ણાંક હોય મિત્રો એ હંમેશા 1 કરતા નાના હોય છે. ને અશુદ્ધ અપૂર્ણાંકની વાત કરીએ એ હંમેશા છે 1 કરતા મોટા હોય. સંખ્યા 1 કરતા કેવા હોય છે? મોટા. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ 4 ના છેદમાં 6, આ અપૂર્ણાંક કેવો છે? શુદ્ધ. એનો મતલબ છે 4 ને આપણે કેટલા વડે ભાગવાના? 6 વડે ભાગવાના. તો એનો મતલબ અહીંયા આવશે 0. પોઈન્ટ મૂક્યા અહીંયા મૂક્યો 0. જોકે 6 છે 36. તો મિત્રો હવે છેદ 4 વધે છે, જવાબ કેટલો આવે છે? આનો જવાબ કેટલો આવે? 0.6. એનો મતલબ કે આ જે જવાબ મળે છે 1 કરતા કેવો છે? નાનો છે. હંમેશા કોઈ પણ તમે શુદ્ધ અપૂર્ણાંક છે એનો આપણે કિંમત મેળવવા પ્રયત્ન કરશું ત્યારે હંમેશા એની કિંમત 1 કરતા કેવી મળે છે? નાની મળે છે. નવોદયમાં આવું પૂછી શકાય, નીચેનામાંથી અશુદ્ધ અપૂર્ણાંક છે હંમેશા 1 કરતા કેવો હોય છે? એકની કિંમત, અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા 1 કરતા કેવી હોય છે? નાની હોય છે. આ રીતે પૂછી શકાય છે. શુદ્ધ અપૂર્ણાંકની વાત કરીએ, અશુદ્ધ અપૂર્ણાંકની વાત કરીએ તો 9 ના છેદમાં 5. તો 9 ને 5 વડે ભાગશું તો 4 2 5 1 5. 5 1 5 અહીં 4 વધ્યા, એનો મતલબ કે અહીંયા જે 1 છે એ મોટો મળે છે. 1 આ જે જવાબ આવશે હંમેશા કેવો હશે? મોટો હશે. અહીંયા આપણે વધારે ઉદાહરણ કરીએ, 7. તો 7 1 7 7 2 14 7 3 21 7 2 14. સમજી લો અહીં કેટલા વધ્યા? 6. આગળ આપણે દાખલો કરશું પણ એનો મતલબ જે જવાબ મળે છે એ જે 2 પોઈન્ટ સમથિંગ મળશે એનો મતલબ કે એ જવાબ છે 1 કરતા કેવો છે? મોટો મળે છે. તો ખાસ નોંધી લઈએ આપણે કે શુદ્ધ અપૂર્ણાંક હશે એની કિંમત હંમેશા 1 કરતા નાની મળે,
અશુદ્ધ અપૂર્ણાંક છે એની કિંમત એક કરતા મોટી મળે છે. હવે મિશ્ર અપૂર્ણાંક શું કહેવાય? જેની અંદર પૂર્ણ સંખ્યા અને અપૂર્ણ સંખ્યા બંને સાથે મળી અને જે અપૂર્ણાંક બનાવે છે આવી સંખ્યાને શું કહેવાય છે? મિશ્ર અપૂર્ણાંક કહેવામાં આવે છે. પાંચ ગુણાંક ત્રણ દૂતીયાંશ. તો આ જવાબ આવા આવો દાખલો હોય છે, આવો જે સંખ્યા છે એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. ઉદાહરણ બીજું જોઈએ, બે પૂર્ણાંક ચાર ષષ્ઠાંશ, દસ પૂર્ણાંક ત્રણ પંચમાંશ. બરાબર, તો આવો જે દાખલો છે, આવી જે રકમ છે બરાબર, એને શું કહેવાય છે? મિશ્ર અપૂર્ણાંક. શું પૂછાય ગણિતની અંદર? તો કે અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના અને મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો, એવા દાખલા ખાસ પૂછાય. એ જે પાયો છે આ જો આપણને આવડી જાય, પાયાની વસ્તુ આપણને આવડી જાય અપૂર્ણાંકમાં, તો આના પછીના જે દાખલા છે એકદમ સરળતાથી તમને આવડશે. ખાસ અપૂર્ણાંક ચેપ્ટર છે એના કઈ આવા દાખલા નહીં પૂછાય, આ તો સમજવામાં અને આની વ્યાખ્યા છે. પણ અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી છે એના આધારે તમને મોટો અપૂર્ણાંક કયો છે, નાનો કયો છે, ત્યાર પછી સાદુરૂપ છે, ધાતુ સભાના જે નિયમ છે એવા દાખલા ખાસ પૂછાશે. તો આપણે હવે પછી ખાસ જોઈએ કે અશુદ્ધ અપૂર્ણાંક છે એને મિશ્રમાં ફેરવી નાખીએ અને મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક ફેરવીએ, આ બંને વસ્તુ સમજી લઈએ. બરાબર, ખાસ આ વસ્તુ પાયાની છે. અહીંયા લખી નાખે મિશ્ર અપૂર્ણાંક આપેલા છે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાની વાત કરવામાં આવે છે. અહીંયા તમને અશુદ્ધ અપૂર્ણાંક આપવામાં આવશે, અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્રમાં ફેરવો, મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવવાની જે રીત છે એ સમજી લઈએ. ખાસ ત્રણ પૂર્ણાંક બે પંચમાંશ વાત કરવામાં આવે તો આ શું છે? મિશ્ર અપૂર્ણાંક. એને આપણે ફેરવવાનો કેમાં છે? અશુદ્ધમાં ફેરવવાનો છે. કઈ નથી મિત્રો, અહીંયા જે પાંચ છે એનો કોની સાથે ગુણાકાર કરવાનો છે? ત્રણ સાથે. સૌ પ્રથમ શું કરવાનો છે? ગુણાકાર. ગુણાકારની ક્રિયા કરવાની છે. જે જવાબ આવે પાંચ ગુણ્યા ત્રણ, ત્યાર પછી આ બંને જે જવાબ આવશે એને બે વડે સરવાળો, એના એમાં સરવાળોમાં બે નાખી દેવાના. પાંચ તેરી પંદર વત્તા બે છેદમાં પાંચ, જવાબ આવશે સત્તર ના છેદમાં પાંચ. કેટલું સરળ છે. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ લઈએ, ત્રણ પૂર્ણાંક નવ ષષ્ઠાંશ. તો આ છ નો અને ત્રણ ની સાથે પેલા શું કરવું? ગુણાકાર. છ તેરી અઢાર, છ તેરી અઢાર વત્તા નવ છેદમાં છ બરાબર અહીંયા આવશે સત્યાવીસ ના છેદમાં છ. તો આ શું આવે છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે, આ મિશ્ર અપૂર્ણાંક છે મિત્રો, એને આપણે કેમાં ફેરવી નાખ્યા? અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખ્યા. અહીંયા હજુ આપણે એક દાખલો કરીએ, આઠ પૂર્ણાંક સાત પંચમાસ બરાબર. તો પાંચ અઠા આનો આની સાથે ગુણાકાર, પાંચ ગુણ્યા ચાલીસ, એમાં સાત શું કરવાના? સરવાળો કરવાના, એટલે સુડતાલીસ ના છેદમાં પાંચ આ આપણો જવાબ આવે છે. તમને પણ મિત્રો હોમવર્ક ની અંદર બે દાખલા આપી દો, ખાસ કરજો. હોમવર્ક માં પૂછું પાંચ પૂર્ણાંક છ નવ માં છ સપ્તમાંશ એક દાખલો છે, બીજો ચાર પૂર્ણાંક અગિયાર બારાંશ. મિત્રો આ દાખલો તમને ખાસ હોમવર્ક માં આપું છું, બે કરજો. હવે પછી આપણે અશુદ્ધ અપૂર્ણાંક આપ્યા હોય, દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ તેર ના છેદમાં પાંચ અશુદ્ધ અપૂર્ણાંક છે, એને આપણે શું કરવાનું છે? મિશ્રમાં ફેરવાના. કેમાં ફેરવાના છે? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવાના. જો મિત્રો મિશ્ર આપે અશુદ્ધમાં ફેરવે તો ગુણાકાર, અને અશુદ્ધ આપે મિશ્રમાં ફેરવવાનું હોય ત્યારે આપણે હંમેશા ભાગાકારથી મળે છે જવાબો. કઈ રીતે? તો એનું એક સામાન્ય રીતે આપણે સમજી લઈએ કઈ રીતે એનું સ્વરૂપ છે. તો ભાગફળ અહીંયા આવશે, શેષ ઉપર મૂકવાની, અને ભાજક હોય હંમેશા નીચે આવે છે. ભાગફળ શેષ ભાજક આ એનું અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટેનું સ્વરૂપ છે. સૂત્ર કે તો સૂત્ર બરાબર. અહીંયા આપણે તેર ને કેટલા વડે ભાગવાના? પાંચ વડે ભાગવાના. પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, પાંચ તેરી પંદર, પંદર વધી જાય છે એટલે પાંચ દુ દસ. મિત્રો કેટલા વેધી? શેષ ત્રણ વેધી. હવે મિત્રો ભાગફળ કોને કહેવાય આપણે સમજી લઈએ. આને ઉપર હોય એમ કહેવાય ભાગફળ, નીચે વધે એને શેષ કહેવાય, અને આને કહેવાય ભાજક. જે મિત્રો આપણે આગલા વિડીયોમાં જોઈ લીધું ભાગફળ શેષ અને ભાજક. તો આ સ્વરૂપમાં આપણે મૂકી દઈએ, શું ભાગફળ કેટલા છે? તો બે. શેષ કેટલી છે? ત્રણ. ત્રણ ઉપર આવશે. ભાજક કેટલા છે? પાંચ. પાંચ નીચે આવે છે. ભાગફળ શેષ ભાજક આ શું થઈ ગયું? મિશ્ર અપૂર્ણાંક. બે ને આપણે બાજુમાં લખીએ બરોબર. ત્યાર પછી ઉદાહરણ બીજું જોઈએ, બીજું ઉદાહરણ કે જોઈએ અહીંયા પાંચ પાંત્રીસ ના છેદમાં સાત. તો ખાસ મિત્રો અહીંયા જોઈએ પાંત્રીસ છે, એ પાંત્રીસ ને કેટલા વડે ભાગવાના? સાત વડે આપણે ભાગવાના થશે સાત. તો આ તો છત્રીસ લાખે મિત્રો, ખાસ છત્રીસ ને બરાબર. તો સાત
જવાબ થાય છે. મિત્રો ખાસ અશુદ્ધ અપૂર્ણાંક નો હજુ પણ આપણે દાખલો કરી લઈએ. 83/5 બરાબર આવો દાખલો છે, તો આને આપણે પણ અહીંયા કરીએ. 83 ને કેટલા વડે ભાગવાના છે? 5. 83 ના છેદમાં 5 છે એટલે 5 એકા 5, 5 દુ 10. જવાબ આવ્યો 5 6 30. જવાબ આવ્યો 3. ભાગફળ કેટલા છે સમજી લો મિત્રો. ભાગફળ કોને કહેવાય? 16 ને. 16 અહીંયા મૂકવાના. 3 ક્યાં આવે? ઉપર આવશે. અને 5 ક્યાં આવશે? નીચે આવે. આ એનો સ્વરૂપ કહેવાય છે. તો ભાગફળ, શેષ અને ભાજક આ રીતે આપણે ફોર્મ્યુલાની અંદર જે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્રમાં ફેરવવાની છે ત્યારે આપણે કરવાની થશે. હોમવર્ક ની અંદર તમને બે દાખલા આપી દઉં છું. 19 ના છેદમાં 2, પછી આ પેલો દાખલો છે હોમવર્કમાં, અને બીજો દાખલો છે 59 ના છેદમાં 6. મિત્રો આ બે દાખલાઓ તમને હોમવર્કમાં આપું છું, જે અશુદ્ધ અપૂર્ણાંક છે એના મિશ્રમાં ફેરવવાના. ખાસ મિત્રો અપૂર્ણાંક ચેપ્ટર ની અંદર બેઝિક આપણે જે એનું સ્વરૂપ એની વ્યાખ્યાઓ સમજી, સમછેદી વિષમછેદી અપૂર્ણાંક, વ્યવહારિક રીતે અપૂર્ણાંક ત્રણ પ્રકાર, શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર. શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ નાનો છે, છેદ મોટો છે. અશુદ્ધ અપૂર્ણાંકની વાત કરીએ તો અંશ મોટો છે, છેદ નાનો છે. અને મિશ્ર અપૂર્ણાંકની વાત કરીએ જેમાં પૂર્ણ અને અપૂર્ણ બંને સાથે મળીને જે સંખ્યા બને છે એને મિશ્ર અપૂર્ણાંક કહેવાય છે. હવે પછી બાળ દોસ્તો આના પછીના લેક્ચર આવશે જેની અંદર નવોદયમાં ખાસ ચડતો ક્રમ ઉતરતો ક્રમ પૂછાય છે. અપૂર્ણાંકનો મોટી અપૂર્ણાંક કયો છે? તમને 5 અપૂર્ણાંક આપશે, એમાં સૌથી મોટો કયો અપૂર્ણાંક છે એ પૂછવામાં આવશે. તો આ બધા દાખલા અને અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી છે, ભાગાકાર અને ગુણાકાર જે સાદુરૂપના દાખલા છે એ આપણે શીખવાના છે. મિત્રો ખાસ મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવું, કેમ કે જે મને જ્ઞાન મળે છે એ મારે જ્ઞાન બીજા સુધી પહોંચાડવું એ મારી એમ કહેવાય પ્રથમ પગથી છે, મારી એ પ્રામાણિકતા છે. જે મને મળેલું જ્ઞાન છે મારે બીજાને વેચવું જોઈએ. શાસ્ત્ર ની અંદર પણ એમ કેવું છે, નદી વહે ને શુદ્ધતે, નદી વહે છે માટે શુદ્ધ છે. એટલા માટે આપણે સતત સતત નવું નવું જાણતા જઈએ, નવું નવું આપણે પીરસતા પણ જવું જોઈએ. તો એમ કહેવાય છે એ જ્ઞાન આપણું પાચન થાય. એટલા માટે ખાસ વિડીયોને શેર પણ કરજો. અને બાળ દોસ્તો તમને કોઈ પણ ક્વેરી હોય દાખલા ની અંદર કોઈ ન સમજાય તો મારા વોટ્સઅપ નંબર છે એના ઉપર મને કોન્ટેક્ટ કરજો, જેથી કરીને જે તમારા પ્રશ્નો છે, જે તમારા જે કોઈડા છે ઉકલી જશે. થેન્ક યુ મિત્રો, આભાર.